જયા પાર્વતી વ્રત આવ્રત કરવાની વિધિ આ વ્રત આષાઢ સુરસના દિવસથી શરૂ કરીને આષાઢ વ્રત ત્રીજના દિવસે પૂરું કરવાનું હોય છે રોજ સવારે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી શિવ મંદિરે જઈ ભક્તિભાવપૂર્વક શંકર પાર્વતીજીની પૂજા કરવી ત્યારબાદ વાર્તા સાંભળવી અને પછી એકતાનું કરવું એમાં ગોળ અને મીઠા વગરનું ભોજન લેવું રાતે જાગરણ કરવું આ વ્રતના પ્રભાવથી સાત જન્મનું વાંજ્યામીનું ટળે છે અને સ્ત્રી સૌભાગ્ય સુખ પામે છે આ વ્રતની વાર્તા નંદનપુર ગામમાં રુદ્રદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેની ધર્મિષ્ઠ અને ગુણવાન પત્નીનું નામ સાવિત્રી હતું બંને જણા ભક્તિભાવવાળા હતા ભક્તિમય જીવન ગુજારતા હતા કોઈ અતિથિ તેને ત્યાંથી નિરાશ જતો નહીં તેઓ બધી રીતે સુખી સંપન્ન હતા પરંતુ તેમને એક વાતની ખોટ હતી તેમને શેરમાટીની ખોટ હતી આથી બંને જણા દુઃખી રહેતા હતા એક દિવસની વાત છે દેવર્ષિ નારદ ફરતા ફરતા એમના ઘરે જઈ પહોંચ્યા બ્રાહ્મણ બ્રાહ્મણીએ તેમના ચરણ ધોયા અને આદરપૂર્વક તેમનો સત્કાર કર્યો તેઓનું આતિથ્ય અને સેવા સ્વીકારી નારદજીએ તેમના કુશળ પૂછ્યા ત્યારે પતિ પત્ની ગડગડા થઈ ગયા અને કહ્યું દેવ તમારી કૃપાથી અમારે બધી વાતનું સુખ છે પરંતુ શેર માટીની ખોટ છે આપ ત્રિકાળ જ્ઞાની છો તમે કહો અમારા ભાગ્યમાં પુત્ર સુખ છે કે નહીં અને જો હોય તો અમને કૃપા કરી તેનો ઉપાય બતાવો નારદજીએ આંખો બંધ કરીને જોયું તો રુદ્રદત્તને સાત જન્મ સુધી વાંજ્યો જોયો પરંતુ નારદજીને ભગવાન ભોળાનાથમાં શ્રદ્ધા હતી તેથી રુદ્રદત્તને કહ્યું દક્ષિણ દિશામાં પાંચ કોસ દૂર ગાઢ જંગલ છે આ જંગલમાં શિવલિંગ છે ઘણા વર્ષોથી તેની કોઈ પૂજા કરતું નથી તમે બંને ત્યાં જઈ ભક્તિભાવપૂર્વક શિવજીની આરાધના કરજો શિવ પાર્વતી તમારું દુઃખ જરૂર દૂર કરશે આમ કહી નારદજી ચાલ્યા ગયા સંતાન માટે તડપતા પતિ પત્ની બીજા જ દિવસે દક્ષિણ દિશામાં ચાલવા લાગ્યા સાંજ પડતા સુધીમાં બંને જણા વનમાં આવી ગયા નારદજીના કહેવા પ્રમાણે ત્યાં અપૂજ શિવલિંગ હતું આથી પતિ પત્નીએ તેની પૂજા કરવાનું નક્કી કર્યું રુદ્રદત્ત અને સાવિત્રી રોજ સવારે ઉઠી સ્નાનાધિથી પરવારી ભગવાન શંકરની સેવા પૂજા કરવા લાગતા બપોરે ફળાહાર કરતા અને રાત્રે ભૂખ્યા પેટે શિવનો મહિમા ગાતા આમને આમ વર્ષો વીતી ગયા પરંતુ ભોળાનાથ પ્રસન્ન ન થયા આથી રુદ્રદત્ત અને સાવિત્રી મુંજાવા લાગ્યા શું આપની ભક્તિમાં ખોટ હશે શું ભગવાન આપની ઈચ્છા પૂરી નહીં કરે આમ દિવસો વીતતા હતા એક બપોરે રુદ્રદત્ત ફળ લેવા જંગલમાં ગયા પરંતુ સાંજ પડતા સુધીમાં મંદિરે પાછા ન આવ્યા આથી સાવિત્રીની ચિંતા થવા લાગી તે તેના પતિને વનમાં શોધવા નીકળી શોધતા શોધતા એક વૃક્ષ નીચે મૃત્યુ પામેલા રુદ્રદત્તને જોયા તેના જમના પગના અંગૂઠે સાપે ડંખ આપ્યો હતો મૃત્યુ પામેલા પતિને જોઈ સાવિત્રી હૈયા ફાટ રુદન કરવા લાગી એ સમયે પાર્વતીજી ત્યાં આવી ચડ્યા અને સાવિત્રીને રડતા જોઈ તેના દુઃખનું કારણ પૂછ્યું અને વિગતે વાત જાણી પછી સાવિત્રીને આશ્વાસન આપતા કહ્યું પુત્રી તારું દુઃખ ઘણું અસહ્ય છે હું તારા પતિને સજીવન કરું છું આટલું કહી માતા પાર્વતીએ પાણીની અંજલી શપ્પર છાંટી અને તરત રુદ્રદત્ત આળસ મરડીને બેઠો થયો સાક્ષાત જગતજનની માતા પાર્વતીને જોતાં તે તેના ચરણોમાં ઢળી પડ્યો સાવિત્રી પણ ગડગડી થઈ મા ભવાનીના ચરણો પખાલવા લાગી બંનેએ માને વાંજ્યાપણું ટાળવા માટે પ્રાર્થના કરી માતા પાર્વતી બોલ્યા તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને સંતાન સુખ પ્રાપ્ત થશે મા અમે તો પામર પ્રાણી છીએ વ્રત વિશે કાંઈ જાણતા નથી તો એ વિશે જણાવવાની કૃપા કરો માતા પાર્વતીએ કહ્યું આષાઢ સૂતેરસથી આષાઢ ત્રીજ સુધી વિધિપૂર્વક વ્રત કરી તેનું ઉજવણું અને જાગરણ વગેરે કરવું આ વ્રત વીસ વર્ષ સુધી કરવું દર પાંચ વર્ષ એકી સંખ્યામાં સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવવું અને યથાશક્તિ વસ્ત્રો કંકુ ચૂડીનું દાન આપવું વ્રત પૂર્ણ થયે સાત જન્મોનું વાંજ્યા મીનુ ટળશે આમ કહી માતા પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ બ્રાહ્મણી વ્રતની વિધિ સાંભળી ઘરે આવ્યા અને જયા પાર્વતીનું વ્રત કરવા લાગ્યા સમય જતા તેમના ઘરે પૂનમના ચાંદ જેવો પુત્ર અવતર્યો આથી પતિ પત્ની ખુશ ખુશ થઈ ગયા તેમનું વાંજ્યા મીનું ટળી ગયું અને બાકીનું જીવન પુત્ર સાથે સુખેથી વિતાવવા લાગ્યા જયા પાર્વતીનું વ્રત જેમ રુદ્રદત્ત અને સાવિત્રીને ફળ્યું તેમ આ વ્રત કરનાર સાંભળનાર તથા કહેનાર બધાને ફળજો જય મા પાર્વતી જય ભોળાનાથ